મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણાથી મટકી ફોડ કાર્યક્રમ ઉપર પ્રતિબંધ હોવા છતાં પણ ગોરાદ ગામનો વિડિયો છે એ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો જેમાં જનમેદની ઉમટી પડી હતી. સિંગરના તાલે અહીં લોકો ઝૂમી ઉઠ્યા, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા. સિંગર દર્શના વ્યાસના તાલે અહીં લોકો ઝૂમી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં લોકો ઉમટેલા જોવા મળ્યા. જોઈ શકાય છે કે જે દહી હાંડીનો પ્રોગ્રામ હતો, મટકી ફોડ કાર્યક્રમ હતો, તેની ઉપર પ્રતિબંધ હોવા છતાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા અહીં છૂટછાટ આપવામાં નથી આવી, મંજૂરી આપવામાં નહોતી આવી. તેમ છતાં પણ મહેસાણાના ગોરાદ ગામે મટકી ફોડ કાર્યક્રમમાં સિંગર દર્શના વ્યાસના તાલે અહીં મોટી સંખ્યામાં લોકો ઝૂમતા નજરે પડ્યા, જેમાં કોરોનાની ગાઈડલાઈનનું છડે ચોક ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ન સોશિયલ ડિસ્ટન્સ, ન માસ્ક, ન સેનિટાઈઝર. સમગ્ર વિષયવસ્તુ ઉપર વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા પાયલ યાદવ. પાયલ, એક તરફ રાજ્ય સરકારે જન્માષ્ટમીમાં છૂટછાટ આપી, પરંતુ મટકી ફોડ કાર્યક્રમ ઉપર પ્રતિબંધ જેમ તેમ, છતાં પણ ગોરાદ ગામનો આ વિડીયો, શું કાર્યવાહી? હજી ચોક્કસ જે પ્રકારે કોરોનાની ગાઈડલાઈન જે છે તેને લઈને સોશિયલ ડિસ્ટન્સના ઝઘડા ના થાય અને લોકોમાં સંક્રમણ ન ફેલાય તેને લઈને ગાઈડલાઈન આપવામાં આવી હતી. પરંતુ જ્યારે જન્માષ્ટમીને લઈને છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ જ્યારે સિંગર દર્શના વ્યાસ જે છે તે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા કરી રહ્યા હોય તેવા પ્રકારના જોવા મળી રહ્યા છે. તેમના ગામ ઉપર જે ગામ હતું તેમનું, તેના ઉપર સમગ્ર જે ગોરાદના લોકો જે છે તે સમગ્ર ઝૂમી ઉઠ્યા હતા અને મટડકી ફોડના જે પ્રોગ્રામ હતો તેમાં મોટા પ્રમાણમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા. ખાસ કરીને જો વાત કરીએ તો આ બાબતે કોંગ્રેસ અને ભાજપ બંને ચૂપ છે. અને મહત્વની વાત તો એ છે કે મહેસાણા જિલ્લા પોલીસ વડા તરફથી પણ કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. કારણ કે અત્યારે હાલમાં જે પ્રકારે કોરોનાનું સંક્રમણ છે તે ફરી વધી રહ્યું છે અને લોકોમાં ક્યાંક ના ક્યાંક ડર છે. પરંતુ આ ગોરાદ ગામના જે સરપંચ છે તે પણ લાપરવાહ જોવા મળી રહ્યા છે. કારણ કે મોટા પ્રમાણમાં લોકો જે છે તે અહીંયા ભેગા થયા છે અને કોઈનામાં મોઢા ઉપર માસ્ક નથી દેખાતું, સોશિયલ ડિસ્ટન્સ નથી દેખાતું, તમામ જે છે તે ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો છે. જી પાયલ, ખાસ કરીને રાજકીય વ્યક્તિઓની વાત જવા દઈએ, પરંતુ આપે કહ્યું કે મહેસાણા પોલીસ દ્વારા પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને હવે તો સોશિયલ મીડિયામાં અને મીડિયામાં પણ આ વિડીયો પ્રકાશિત થઈ ગયો છે. તેવા સંજોગોમાં શું આ કાર્યક્રમ, જે દહી હાંડીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેની માટે કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે કેમ? અને કોરોનાની ત્રીજી લહેરને લઈને જે ભણકારા વાગી રહ્યા છે, ચોક્કસપણે કહી શકાય કે આ ખુલ્લું આમંત્રણ? જી ચોક્કસ, હજુ સુધી કોઈ પણ પ્રકારના પગલા નથી ભરવામાં આવ્યા. જે પ્રકારે ભીડ જે છે તે ભેગું થઈ છે, આખું ગામ જે છે તે ભેગું થયું છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લોકોના મોઢે માસ્ક પણ નથી, એ મોટી લાપરવાહી સામે આવી રહી છે. કારણ કે અત્યારે હાલમાં જે છૂટછાટ આપવામાં તો આવી છે, પરંતુ લોકોએ તેને નજરઅંદાજ ન કરવી જોઈએ અને કોરોનાની ત્રીજી લહેર જે છે તે પણ અત્યારે હાલમાં વધુમાં વધુ કેસ જે તે સામે આવી રહ્યા છે અને તેને લઈને લોકોએ એલર્ટ રહેવું જોઈએ અને ગામના સરપંચ જે છે તેમની જવાબદારી આવે છે કે લોકોને માસ્ક અને તમામ જે ગાઈડલાઈન જે છે તેનું પાલન કરવામાં આવે, પરંતુ આવું પાલન ક્યાંય જોવા નથી મળી રહ્યું. અને આ જે લોકો જે છે તે સમગ્ર અત્યારે હાલમાં જે તાલે જે છે તે ઝૂમી રહ્યા છે અને દર્શના વ્યાસનું જે ગામ જે ગાન છે તેના ઉપર લોકો ઝૂમી રહ્યા છે. આભાર પાયલ તમામ જાણકારી બદલ. તો મહેસાણાના ગોરાદ ગામનો આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ તો વાયરલ થઈ રહ્યો છે. જોકે મંતવ્ય ન્યૂઝ દ્વારા વિડીયોની પુષ્ટિ કરવામાં નથી આવતી, પરંતુ કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે ત્યારે ચિંતાનું મોજું ફરી વળતું હોય છે. દહી હાંડીનો કાર્યક્રમ અને તેમાં રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ, પરંતુ અહીં ગોરાદ ગામે સિંગર દર્શના વ્યાસના તાલે લોકો મન મૂકીને ઝૂમી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન, લોકોએ માસ્ક પણ નથી પહેર્યા.